અર્થશાસ્ત્રના સૌથી મોટા રહસ્યોમાંનો એક છે. સવારે 9:10 ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ એક્સરે પોલેરીમીટર ઉપગ્રહ એટલે કે એક્સપોસેટ રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ C-58 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિલોમીટરની ઊંચાઈ પર જશે. આ રોકેટનું આ 60મું મિશન હશે. આ મિશનમાં એક્સપોસેટની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે. ઐતિહાસિક ચંદ્રયાન 3ની જેમ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા પણ આ પ્રક્ષેપણનું સાક્ષી બન્યું છે. બ્લેક હોલના અભ્યાસમાં આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. એક્સપોસેટ અવકાશમાં પ્રવાસ કરશે અને બ્લેક હોલ જેવી ખગોળીય રચનાઓના રહસ્યો જાહેર કરશે. ઓક્ટોબરમાં ગગનયાન પરીક્ષણ વાહન D-1 મિશનની સફળતા બાદ આ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ મિશનનું આયુષ્ય લગભગ 5 વર્ષનું હશે. પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ C-58 રોકેટ તેના 60મા મિશન પર કી પેલોડ એક્સપોસેટ અને અન્ય 10 ઉપગ્રહોને વહન કરશે, જે પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે એક્સપોસેટનું લોન્ચિંગ એ સ્પષ્ટ સંકેત છે કે ભારત આવા મિશન શરૂ કરવા માટે તૈયાર છે, જેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિશન અવકાશ સંશોધન અને વિકાસમાં ભારતના પ્રયાસોને વધારવા માટે એક મોટું પ્લેટફોર્મ પ્રદાન કરશે. એક્સપોસેટ એક્સરે સ્ત્રોતના રહસ્યોને ઉઘાડવામાં અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. ઇસરો અનુસાર અવકાશ આધારિત ધ્રુવીકરણ માપનમાં ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોમાંથી એક્સરે ઉત્સર્જનનો અભ્યાસ કરવા માટે તે અવકાશ એજન્સીનો પ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક ઉપગ્રહ છે. ઇસરો ઉપરાંત US સ્પેસ એજન્સી NASA એ December 2021 સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણોના પ્રવાહો અને અન્ય ખગોળીય ઘટનાઓના સમાન અભ્યાસ હાથ ધર્યો હતો.